રાજ્યના આરોગ્ય વિભાગનું કરોડોનું બજેટ પાણીમાં ગયું પ્રશાસનની ગંભીર બેદરકારીનું રાજકોટમાં જોવા મળ્યું ઉદાહરણ પોતાના કુલર અને પંખા લઈને સિવિલમાં દર્દીઓ દાખલ થયા ટ્રોમા સેન્ટરના પાંચમા માળે દર્દીઓ પોતાના સ્વ ખર્ચે કુલર અને પંખા લાવ્યા છે સિવિલ હોસ્પિટલના સત્તાધીશો એસી ચેમ્બરમાં મસ્ત છે અને દર્દીઓ ગરમીથી ત્રસ્ત છે ઓર્થોપેડિક વિભાગમાં એસી તો ઠીક પંખાની પણ પૂરતી વ્યવસ્થા નથી સરકારના ખર્ચે લીલા લહેર કરતા સિવિલ સત્તાધીશો આ આકરા આપ સિવિલમાં દર્દીઓ કેમ કે સિવિલ હોસ્પિટલમાં જે દર્દીઓ આવી રહ્યા છે જો કેવી રીતે પોતાના ખર્ચે અને પોતાના પંખા કુલર લઈને પહોંચ્યા છે દર્દીઓ પરિવારજનો આવી ગરમી પડી રહી છે પિસ્તાલીસ ડિગ્રીનું ટોર્ચર લોકો સહન કરી રહ્યા છે દર્દીઓ બિચારા સારવાર માટે હોસ્પિટલમાં આવે રાહત મેળવવા માટે હોસ્પિટલમાં આવે એની જગ્યા અહીંયા તો એમને સજા આપવામાં આવી રહી છે એમની ચેમ્બરનું જો એસી બંધ થાય તો ગણતરીના કલાકોમાં રિપેર થઈ જાય છે તો પછી દર્દીઓ માટે અહીંયા કેમ એ પ્રકારની વ્યવસ્થા નથી કે જેનાથી ગરમીથી તો એટલીસ્ટ એમને રાહત મળે અમારા સંવાદદાતા પરાક્રમ સિંહ જાડેજા પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું પરાક્રમ જો સત્તાધીશોના ચેમ્બરનું એસી બંધ થાય કલાકોમાં રિપેર થઈ જાય છે કેમ આવી હાલત છે દર્દીઓની પ્રશાસન તરફથી કોઈ પ્રતિક્રિયા મળી છે ખરી આ ચોક્કસ પ્રશાસન તરફથી આપણે બાદમાં પ્રતિક્રિયા લેશું પરંતુ અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર જે મધ્યમ વર્ગના દર્દીઓ છે અત્યારે કુલર લઈને પહોંચ્યા છે ચુમાલીસ ડિગ્રી જેટલું તાપમાન છે રાજ્યોના આરોગ્ય વિભાગ દ્વારા દર્દીઓ જે છે તેમને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનની અંદર જે વ્યવસ્થાઓ કરવાની જરૂર છે અહીંયા અહીંયા જોઈ શકાય છે કે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ આ બતાવવાનો પ્રયાસ કરીશું અહીંયા જોઈ શકાય છે આ પંખા

એસીની વ્યવસ્થાઓ કરવી જોઈએ અને અહીંયા જે પંખા પણ અમુક જે ઈ અત્યારે વાળવાનું હોવાથી બંધ કર્યા છે અહીંયા દ્રશ્યો આપણે બતાવવાનો પ્રયાસ કરીશું જોઈ શકાય છે કે અહીંયા જે પંખા રાખવામાં આવ્યા છે દર્દીના સગાઓ દ્વારા ગ્રામ્ય વિસ્તારમાંથી પણ દર્દીઓ આવે છે ભાઈ ક્યાંથી આવો છો કલ્યાણપુર તાલુકામાંથી આ પંખો અહીંયાથી કલ્યાણપુરથી લાવ્યા છે નહીં અહીંથી વેચાતો લીધો વેચાતો લીધો અહિયા થોડીક એસી ની વ્યવસ્થા કરવામાં આવે તો સારું કે તમારું એક નાખવામાં આવે તો ખરેખર દસ થી પંદર જેટલા એસી થઈ જાય અને આ દર્દીઓને ફાયદો થાય અહીંયા એસી તો ઠીક અહીંયા પડદા પણ નથી આ સીધી અહીંયા આવે આ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું સરકારના આરોગ્ય વિભાગ સુધી પહોંચાડવાનો પ્રયાસ કરીશું પાંચમા માળે જે એક પણ પડદો રાખવામાં આવ્યો નથી આ સીધા દ્રશ્યો બતાવશું પંદર જેટલી આ ગરીબ મધ્યમ વર્ગના દર્દીઓ જે મધ્યમ અને ગરીબ વર્ગના દર્દીઓ જ અહીંયા આવતા હોય છે બાકી લગભગ પ્રાઇવેટ હોસ્પિટલોમાં સારવાર લેતા હોય છે આ તરફ પણ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કેવડો બધો વોર્ડ છે જે પચીસ થી ત્રીસ જેટલા દર્દીઓ દાખલ છે અહીંયા જોઈ શકાય છે કે અલગ અલગ જે વિસ્તારની અંદર અહીંયા પંખાઓ રાખવામાં ઓલા ભાઈ છે એમને તો જબરજસ્ત લૂ એટલા માટે આવતી હોય છે ચુમ્માલીસ ડિગ્રી તાપમાનની અંદર આ લૂ કઈ રીતે સહન કરી શકે એ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું તમે કરોડો રૂપિયાનું બજેટ નાખો છો આરોગ્ય પાછળ જ્યારે પણ બજેટ હોય રાજ્ય સરકાર કરોડો રૂપિયાનું ભાઈ તમે શું કહેશો બહુ લૂ આવે તમને તો કેટલી જગ્યાએ ઓપરેશન કર્યા છે ત્રણ જગ્યાએ લૂ બોમ આવે છે બોપરની વાત જવા દયો ઓક્સિજન ઘટી જાય ઓક્સિજન ઘટી જાય છે જાતે પંખો લઈ આવ્યા છો આ ગામથી આવો છો રાજકોટ સોલ્વન્ટ અચ્છા શું કામ કરો છો મજૂરી કામ મજૂરી કામ ચોક્કસ અહીંયા મજૂર વર્ગ જ હોય બાકી કા ખેડૂત વર્ગ હોય બીજો કોઈ વર્ગ લગભગ ઓછો હોય અહીંયા દ્રશ્યો બતાવશું અને તકલીફ આ વર્ગને જ છે ને આ વર્ગની તકલીફ વારંવાર સરકાર સાંભળતી હોય છે અને સાંભળવી પણ જોઈએ અહીંયા પડદાની વ્યવસ્થા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટ નથી કરતા સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને સીધો એબીપી અસ્મિતા સવાલ કરે છે અહીંયા ભારે તાપ અંદર કઈ રીતે આ લુ આવે અહિયાં આ બેન સાથે આપણે વાત કરીશું એને પણ પંખ બેન ક્યાંથી આ

પોતાની રીતે મધ્યમ વર્ગના દર્દીઓ છે તે પંખા લઈ આવ્યા છે આ તરફ અનેક પંખા છે આ જે જે લોકોને પંખાની વ્યવસ્થા કરી શકે તેમ છે તે લોકો આ રીતે પંખા લઈ આવ્યા છે આ તરફ દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અલગ અલગ ચાર જેટલા ડિપાર્ટમેન્ટ છે હવે અહીંયા એક ભાઈ ઇન્ચાર્જ હતા જો એ હોય તો એમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું જે ઇન્ચાર્જ ભાઈ છે અને એમને પણ જે માત્ર દર્દીઓ નહીં આ બધો સ્ટાફ રાત થી કામ કરતો હોય છે આ સ્ટાફ ને પણ જે જરૂર પડતી હોય છે કેમ કે આ બાજુથી લૂ આવે અને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં સ્ટાફ પણ કઈ રીતે કામ કરી શકે માત્ર દર્દીની વાત નથી સ્ટાફ ડોક્ટરો અથવા તો અહીંયા જે રાઉન્ડથી ક્લોક કામ કરતા હોય છે એના માટે પણ સરકારે થોડુંક વિચારે તો ખરેખર ફાયદો થાય આ આ જે ડોક્ટરો છે એ અહીંયા મહેનત કરતા હોય છે ડોક્ટરો તાત્કાલિક સારવાર કરતા હોય છે એમના માટે પણ વ્યવસ્થા કરવી જરૂરી છે માત્ર જે વાતો કરવાથી કાંઈ વળવાનું નથી રાજકોટના ધારાસભ્યો કે સાંસદો પણ આગળ આવે બહુ જ હજી એસીની પેલું હોતું નથી એટલા બધા એટલો બધો ખર્ચો થતો નથી કદાચ એકાદ સમારંભ કે કાર્યક્રમ બંધ રાખવામાં આવે એકાદો સમારંભ રાજકોટના રેસ્ટકોસમાં બંધ રાખે તો આખાઈમાં એસી નખાઈ જાય એટલી વ્યવસ્થા અપીલ કરવામાં આવે છે આ ગરીબ દર્દીઓ વતી આપણે અપીલ કરીએ છીએ કે તમે થોડીક તો માનવતા રાખી અને ચુમ્માલીસ ડિગ્રી તાપમાનમાં આ બારી આ ભાઈને કેટલું કેટલી લૂ આવતી હશે આખો ખુલ્લો વિસ્તાર છે આ તરફથી હવે એને આ નાનો છોકરો છે આ આ દ્રશ્યો સરકાર સુધી પહોંચાડો ભાઈ આ દેખ આ આ છોકરાને કેટલી કેટલી તકલીફ પડતી હશે આ સીધી લૂ અહીંયા આવે અહીંયા કોઈ પંખાની વ્યવસ્થા નથી ક્યાં ગામથી આવો છો રાજસ્થાન 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 છે આ રહ્યા અચ્છા દોપહેર કો જ્યાં પે તાપમાન હોતા

ચોક્કસ દર્દીઓ જાજુ બોલી ન શકે સ્વાભાવિક છે કે એમની સારવાર ચાલતી હોય તમે આમની ભેગા છો હા કયા ગામથી આવો છો એ રાજકોટ થી છે રાજકોટ થી આવો છો તો અહીંયા થોડીક પડદાની વ્યવસ્થા કરવામાં આવે તો સારું પડદાની વ્યવસ્થા હોય તો સારું કરવી જોઈએ ને એસી ભલે પછી નાખે પેલા પડદા નાખી દે આ પડદા નાખી દે તો પણ ચાલે ચોક્કસ જે અહીંયા અનેક દર્દીઓ સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું અહીંયા જે બહેનો છે જોઈ શકાય છે આ નાના નાના બાળકો પણ આવતા હોય છે અહીંયા આ ભાઈને કેટલી લૂ આવતી હશે આ આ બતાવો ભાઈ આ આ સરકાર સુધી અને આરોગ્ય વિભાગ સુધી તમે એસી ચેમ્બરમાં બેહો વાતા વાતાનુકૂલન કરો અને જે ઠંડક મેળવો અમને વાંધો નથી પણ એ ઠંડક અહીંયા પણ મળવી જોઈએ તમને કાંઈ વાંધો ન હોય એસી ચેમ્બર એસી ગાડી એસી જ્યાં જાવ ત્યાં એસી ઘરે જાઓ તો એસી અધિકારીઓ હોય કે રાજકીય આગેવાનો હોય એમાં કાંઈ વાંધો નથી એમના નસીબનું ખાય પરંતુ અહીંયા આ દર્દીઓ સામે જોવું તો જોઈએ ને થોડુંક આ દ્રશ્યો બતાવશું રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર આ પ્રમાણેના દ્રશ્યો છે સિવિલ સુપ્રિન્ટેન્ડન્ટને થોડીક વારમાં જો આવશે તો આજ શનિવાર છે આજ નહીં આવે તો સોમવારે પૂછશું પણ એની પાસે જવાબ માંગશું કે એમની ચેમ્બરમાં ત્રણ ત્રણ એસી છે અને ભારે ઠંડક કાશ્મીર જેવું એની જે ઓફિસ છે તેની અંદર કાશ્મીર જેવું વાતાવરણ છે ને અહીંયા રાજસ્થાન જેવું વાતાવરણ છે આ બંને અલગ અલગ છે રાજસ્થાનની અંદર અડતાલીસ ડિગ્રી જેટલું સુડતાલીસ ડિગ્રી જેટલું તાપમાન હોય છે અને કાશ્મીરની અંદર સૌ કોઈને ખબર છે કે અત્યારે હરવા ફરવા લોકો જાય છે અધિકારીઓ સુધી અમે પહોંચશું અધિકારીઓ પાસે જવાબ માગશું રાજ્યના આરોગ્ય વિભાગ પાસે જવાબ માગશું અને આ દ્રશ્યો છે તે પહોંચાડવાનો પ્રયાસ કરીશું